કુલસ્ય આચારમ એનો અભ્યાસ કરવાનો છે. જો વિદ્યાર્થી આપણે સંસ્કૃતમાં ઘણી બધી કથાઓ આવતી હોય, પ્રાણીઓ ઉપર આધારિત કથાઓ આવતી હોય, પંચતંત્રમાંથી કથાઓ આવતી હોય, તો આપણે કથાઓ વાર્તાઓ એવું સાંભળવું બહુ મજા આવે. અહીં જે આપણે કુલસ્ય આચારમ કુળની પરંપરા એ જે આપેલું છે એ એક વાર્તા સ્વરૂપ છે, પણ એ વાર્તાના માધ્યમથી આપણને કંઈક બોધ મળતો હોય છે. એ બોધ આપણે આપણા જીવનમાં ઉતારવાનો હોય છે. તો અહીં પણ એક સરસ મજાની પ્રાણીઓ ઉપર કથા આપી અને મનુષ્ય લોકોને ઉપદેશ આપે છે. એની સરસ મજાની એની વાત કરવામાં આવી છે. એમાં આપણે પ્રસ્તાવના જોઈએ છીએ. વિદ્યાર્થીઓ, સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી જ, સંસ્કૃત ભાષામાં પ્રાચીન કાળથી આ પ્રાણી કથાનું મહત્વ છે. જો જાતક માળા હોય કે પછી પંચતંત્ર કે પછી હિતોપદેશ, દરેક ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવીને જાત જાતની કથાઓ પરિકલ્પિત છે. પછી જાતક માળા હોય કે પંચતંત્ર હોય કે હિતોપદેશ, એમાં કથામાં પ્રાણીઓને પાત્ર બનાવીને નવી નવી કથાઓ પરિકલ્પિત કરેલી છે. આજે પણ આવી કથાનું સર્જન થયા કરે છે. આજે પણ પ્રાચીન કાળમાં થતું હતું અને આજે પણ આવી કથાઓનું વાર્તાઓનું સર્જન થયા કરે છે. આવી જ એક પ્રાણી કથા અહીં પ્રસ્તુત છે. ચાતક નામનું પ્રાણી એટલે કે પક્ષી હંમેશા વરસાદનું જ પાણી પીએ છે. એ ચાતક કુળનો આચાર છે, એની પરંપરા છે. ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ આજે આ કુલાચાર પાળતું હોય છે. જો વિદ્યાર્થીઓ, એવી માન્યતા છે, એવો આચાર છે કે જે ચાતક નામનું પક્ષી હોય પ્રાણી, એ હંમેશા જે વરસાદ વરસતો હોય એનું જ પાણી પીએ છે. એનો આચાર છે, એની પરંપરા છે. અને દરેક શિશુ જ્યાં જન્મ લે ચાતક કુળમાં એ આ શિશુ એ પરંપરાનું પાલન કરે છે. એક વાર તરસથી પીડાતું એક ચાતક શિશુ પોતાની જન્મની વાત માનીને, પોતાની જન્મની વાત ન માનીને પોતાના આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે. એની માતા એમ કહે છે કે બાળક આપણો એ આચાર નથી, પણ એ માનવા તૈયાર નથી અને પોતાનો આદર્શનો ત્યાગ કરવા એ તત્પર થાય છે. ત્યારે અચાનક એક નિર્ધન ખેડૂત અને પિતાનો સંવાદ એ સાંભળે છે, પિતા પુત્રનો સંવાદ સાંભળે છે. આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા મેળવી તે જૂની પાસે પાછું ફરે છે અને પોતાના આદર્શને પાળવા તૈયાર થઈ જાય છે. પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલી આવતા જીવન ઉત્તમ બનાવવા વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવેલી છે. પ્રાણીઓને નિમિત્ત બનાવીને છેવટે તો મનુષ્યને ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રાણીઓને તો ફક્ત નિમિત્ત બનાવ્યા છે, પણ હકીકતમાં તો આ જે મનુષ્ય છે બધા એ મનુષ્યને ઉપદેશ આપવામાં આવ્યો છે. એ સાથે અહીં વપરાયેલા ક્રિયાપદો અને કારક પદોનો પણ અભ્યાસ કરવાનો છે. એમાં જોઈએ તો મેં અહીંયા સરસ મજાનું તમને પ્રસ્તાવના મેં આપી, પણ થોડું એની કથા તમને કહ્યું. એક ચાતક નામનું પક્ષી હોય છે, એનું એક બાળક હોય છે. એ બાળક ખૂબ તરસથી પીડાયેલું હોય છે, એને ખૂબ તરસ લાગ્યું હોય છે પાણી, પણ એના કુળની પરંપરા હોય છે કે પોતે વરસાદનું જ પાણી પીવે છે, તળાવનું પાણી પીતું નથી. તો એ ચાતક છે એની મા પાસે જાય છે અને માને કહે છે, મા મને ખૂબ મોટી તરસ લાગી છે, મને ખૂબ તરસ લાગે છે, હું પાણી પીવા ઈચ્છું છું. એની મા કહે છે, અત્યારે આકાશમાં વાદળો દેખાતા નથી, પાણી આપણે પી શકીએ નહીં, વરસાદનું પાણી પી શકીએ, બાળક માનતું નથી. એમ કહે છે, ના હું તળાવનું પાણી પીવા જાઉં છું. એની મા ફરી સમજાવે છે કે આપણે કુળાચાર નથી, કુળાચારનું હંમેશા પાલન કરવું જોઈએ, પણ એ માનવા તૈયાર નથી. એ તો જાય છે, રસ્તામાં એ થાકે છે. એ જ્યારે થાકે છે ત્યારે એ ઝાડની નીચે હોય છે. ત્યાં ખેડૂત નિર્ધન ખેડૂત
કે નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળે છે. એનો પુત્ર એમ કહે છે કે પિતા હું રસ્તામાં જે જતો હતો ત્યારે મને ધનથી ભરેલો થેલો મળ્યો. એ થેલો લેવા હું તૈયાર થયો, હાથ લંબાવ્યો ત્યારે મને તમારો ઉપદેશ યાદ આવ્યો કે જે આપણું નથી એ લેવું જોઈએ, નહીં કે આપણે પૂરું પરંપરા નથી. તો પેલું ચાતક શું બધું સાંભળે છે? પેલા ખેડૂત પુત્રએ વિચાર્યું કે આ ખેલો લેવાથી મારી ગરીબાઈ જતી રહેશે, છતાં એને લીધું નહીં અને પોતાની પરંપરાનો એને આચાર કર્યો, પરંપરા પાડી. પેલું ચાતક શું સાંભળ્યું કે આ તો નિર્ધન ખેડૂત છે, મરણ પથારી છે એના પિતા, છતાંય પોતાની પરંપરા પાડે છે. કેવી શ્રદ્ધાય, હું તો મારી પરંપરા પાછળ છું, હું તો મારો આ આદર્શ ત્યાગ કરવા તૈયાર છું, આ યોગ્ય નથી. અને તો માતા પાસે પાછું જાય છે અને માતાને સર્વ ઉત્તાન કરે છે. અને પછી થોડા સમયમાં વરસાદ વરસે છે અને વરસાદનું પાણી પીને આ ચાતક શિશુની તરસ શાંત થાય છે. તો એમાંથી બોધ મળવા પ્રાણીઓને પાત્ર બનાવીને આપણને બોધ આપે છે કે આપણે પણ આપણા કુળની પરંપરા હોય આચાર, એ આચારનું પાલન કરવાનું હોય છે. જો એક પેઢીથી બીજી પેઢી સુધી જળવાઈ રહે છે તો એનો ઉદ્દેશ અહીંયા આપેલો છે. તો એમાં આપણે છેલ્લા પાઠમાં આપણે જોઈ લીધું એક ચાતક શિશુ આસીત, એક ચાતક શિશુ ચાતકનું બાળક બાળક, હે બાળક વયમ તુ મે જલમ એવમ પી
અને કહે છે હે માતા તરસ મને પીડે છે, તરસ મને દુખી કરે છે, હું પાણી પીવા ઈચ્છું છું. અત્યારે વાદળનું પાણી મળતું નથી, આથી તળાવનું પાણી પીવા ઈચ્છું છું. માતા કહે છે હે બાળક, આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની પરંપરા છે, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. જો વિદ્યાર્થી મિત્રો, ચાતકનું શિશુ હતું એને ખૂબ તરસ લાગી હતી કે મને ખૂબ તરસ લાગે છે, તરસ મને પીડે છે, દુઃખ આપે છે, મને મોટી તરસ લાગે છે. એટલે માતા પાસે જઈને કહે છે અત્યારે વાદળો દેખાતા નથી, ક્યારે વાદળો વરસશે, ક્યારે હું વરસાદનું પાણી પી શકીશ એ હું જાણતો નથી, એટલે હું તળાવનું પાણી પીવા હું જાઉં છું. એની માતા કહે છે કે આપણે તો વાદળનું જ પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી, એ આપણા કુળની પરંપરા નથી. તો તળાવનું પાણી પીવાનું સમર્થ નથી. આગળ જોઈએ શું કહે છે. ચાતક શિશુ કથયતી, જો વિદ્યાર્થી કથયતી કદ ધાતુ છે, કદ ધાતુ વર્તમાન કાળ પરસ્મય પદ દસમો પદ છે. વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે, દ્વિપ્રત્યય કહે છે. ચાતક શિશુ કહે છે અંબ માતા મતી મે તુષા, તુષા તૃષા એટલે તરસ, તૃષા એટલે તરસ, મોટી એટલે મોટી, માતા મોટી મારી તરસ છે. અધુના આકાશે મેઘાનો ન પશ્યામિ, અધુના અત્યારે બાય.
તરસને સહન કરીને વરસાદની રાહ જો, વરસાદની પ્રતીક્ષા કર. આ ખૂબ અંતર જોઈએ તો જળની ફરીવાર ચાતક શિશુને સમજાવે છે. હે બાળક, આ આપણા કુળની પરંપરા નથી. કુળની પરંપરાનું હંમેશા પાલન કરવું જોઈએ. આથી ગળાનું પાણી પી શકીશ નહીં. તરસને સહન કર અને વરસાદની રાહ જોવા સમર્થ થા. જો વિદ્યાર્થી મિત્રો, બાળકને માતા જે વારંવાર સમજાવે છે, કારણ કે જે સત્ય છે, જે પોતાની પરંપરા છે, સમજાવે છે, પણ બાળક સમજવા તૈયાર નથી થતું. એને તો બસ પાણી પીવું જ છે. માતા આપણે ઘણી વખત કહેતા હોય, એ આપણા હિત માટે જ કહેતા હોય છે. આપણે દવા આપતા હોય, તે દવા કડવી ગમે છે, જરૂર કડવી છે, પણ એ સુકામે કડવી છે? એ કડવી છે, એનાથી જ આપણું સ્વાસ્થ્ય છે સારું થશે. કડવી છે છતાં એને ખ્યાલ છે કે કડવી છે, પણ એ આપણા માટે સારું છે, એટલે આપણને આપે છે. તો આપણા માટે જે સારું યોગ્ય હશે એ જ આપણને કહેતા હશે. એમાં અહીં પણ ચાતકની માતા, ચાતક શિશુની માતા એને સમજાવે છે એના માટે યોગ્ય હોય એ કહે છે, પણ બાળક એ માનવા તૈયાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આખું ભાષા તો જોઈ જાય, ત્રણ ત્રણ પેરેગ્રાફનું. એક ચાતકનું બાળક હતું, તે એકવાર તરસથી પીડાયેલ માતાની પાસે જાય છે અને કહે છે, હે માતા, તરસ મને દુઃખ આપે છે, હું પાણી પીવા ઈચ્છું છું. અત્યારે વરસાદનું પાણી મળતું નથી, આથી હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું. માતા બોલે છે, હે બાળક, આપણે તો વરસાદનું પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી, એ આપણા કુળની પરંપરા છે. આથી તળાવનું પાણી પી શકવા સમર્થ નથી. ચાતકનું બાળક કહે છે, હે માતા, ખૂબ મોટી મારી તરસ છે. અત્યારે આકાશમાં વાદળો દેખાતા નથી, ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ એ હું જાણતો નથી. આથી હું તળાવનું પાણી પીવા છાઉં છું. માતા ફરી વાર બાળકને સમજાવે છે, એ બાળક, એ આપણા કુળની પરંપરા નથી, આપણા કુળનું રક્ષણ કરવું જોઈએ. આથી હું તળાવનું પાણી પી શકીશ નહીં. તરસને સહન કરી અને તું વરસાદની રાહ જોવા સમર્થ થા. તો વિદ્યાર્થી, અહીં સુધીનું આપણે ભાષાંતર કરાવ્યું છે. આના પછીનું ભાષાંતર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરાવશું. અને તમારે અહીં સુધીનું ભાષાંતર ને આ શબ્દાર્થ છે વિદ્યાર્થી, એ શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં આ શબ્દાર્થ અને અહીં સુધીનું ભાષાંતર તમારે લખવાનું છે વિદ્યાર્થી. એના પછીનો પાઠ છે આપણે.